દમણના ડાબેલ ખાતે આવેલ પેરાસેટામોલ દવા બનાવતી સોફ્ટેક ફાર્મા કંપનીમાં ડુપ્લિકેટ રો મટીરિયલ મોકલનાર નવ આરોપીની દમણ પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેથી ધરપકડ કરી છે. આરોપી ઇન્ડિયા માર્ટ જેવી સોશિયલ સાઇટના પ્લેટફોર્મ મારફતે ફાર્મ કંપનીનો સંપર્ક કરી દવાઓનો ડુપ્લિકેટ રો મટીરિયલ મોકલ્યું હતું. દમણની સોફ્ટેક ફાર્મા કંપનીની પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો પેરાસેટામોલ મેડિસિનના રો મટીરિયલનો ઓર્ડર લઈ ડુપ્લિકેટ રો મટીરિયલ પધરાવી દઈ 9.75 લાખની ઠગાઈ કરવાની ફરિયાદ દમણ પોલીસ મથકે નોંધાઈ હતી. ગત 15 જૂને દમણમાં કાર્યરત પ્રાઇવેટ લિમિટેડને નામની સાઇટ્સ પર તેમની કંપની દ્વારા પેરાસેટામોલ દવાના રો મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ નાખી હતી, જે અંગે યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ તેનો સંપર્ક કર્યો હતો, જે બાદ પેરાસેટામોલ દવા સેમ્પલ મોકલવામાં આવ્યા, જે સોફ્ટેક ફાર્મા લેબોરેટરીઝમાં તપાસ કરાતા સાચા જણાતા મળતા ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ માલ પ્રાપ્ત થાય તે પહેલા 9,75,000 પેમેન્ટ પણ કર્યું હતું, જે બાદ જે મટીરિયલ્સ મળ્યું તો ડુપ્લિકેટ હોવાનું સાબિત થયું, જેની ફરિયાદ નોંધાતા દમણ પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુર પોલીસની મદદથી કંપનીમાં દરોડા પાડી 9 આરોપીઓની ધરપકડ કરી દમણ લાવી કોર્ટમાં 12 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. पंद्रह जून 2021 में पुलिस स्टेशन नानी दमन में एक फार्मास्यूटिकल कंपनी के रिप्रेजेंटेटिव ने कंप्लेंट दी है कि उन्होंने रॉ मटेरियल डिमांड किया था और परचेज करने के लिए एडवांस मनी दिया था. जो रॉ मटेरियल रिसीव हुआ है वो जिस मेडिसिन के लिए डिमांड किया गया था वो रॉ मटेरियल नहीं है. इस कंप्लेंट को सीरियसनेस को देखते हुए इमीडिएटली FIR रजिस्टर करी गई थी और इसके बाद पुलिस ने काफ़ी टीमें इस केस के अंदर लगाईं जिन्होंने अलग अलग एंगल से इसके अंदर इन्वेस्टिगेशन की शुरुआत करी. धीरे धीरे ग्राउंड इन्फॉर्मेशन और एनालिसिस करने के बाद में कुछ क्लू मिला कि जो एलिस्ट पर्सन है वो फिलहाल का पर्टिकुलर लोकेशन पे मौजूद हैं. टीम्स वहाँ पहुँची और वहाँ से टोटल 9 लोगों को गिरफ्तार किया है और साथ ही साथ काफ़ी सारे दस्तावेज और कुछ इलेक्ट्रॉनिक सामान भी वहाँ से मिला है. अभी ये इन्वेस्टिगेशन में हम इसको जांच में रख रहे हैं, जांच की कार्रवाई चालू है. साथ ही साथ हम लोग इसमें अगर कोई और भी हमारे सामने तथ्य सामने आते हैं तो जांच का दायरा जो है और बढ़ाया जाएगा इसमें.